હવે આપણે આગળ પાના નંબર 64 કરીશું, બરાબર? છગડ 64 જો એમાં શું આપ્યું છે? પુનરાવર્તન આપ્યું. શું આપ્યું છે? પુનરાવર્તન, બરાબર. ચિત્રને તેના આલ્ફાબેટ સાથે જોડવાનું છે. આ શાનું ચિત્ર છે? લાયન. તો અહીંયા એલ શોધવાનું, બરાબર, અને એલ સાથે આપણે જોડીશું. એલ ક્યાં છે? ચાલો શોધો, ક્યાં છે? આ રહ્યો, બરાબર, એલ ફોર લાયન. પછી આ શું છે? આઈસ્ક્રીમ. તો આઈ સાથે જોડો. આઈ ક્યાં છે શોધો? આ રહ્યો, બરાબર, આઈ ફોર આઈસ્ક્રીમ. પછી આ શું છે? કાઈટ. કાઈટ એટલે પતંગ. આમાં કે શોધવાનો છે આપણે, કે ફોર કાઈટનો કે. આ રહ્યો, બરાબર. ચાલો આપણે પતંગને કે સાથે જોડીશું. પતંગ એટલે કાઈટ. ઇંગ્લિશમાં શું બોલવાનું? કાઈટ. કે ફોર કાઈટ એટલે પતંગ. પછી આ શું છે? ફિશ. તો ફિશ છે એટલે આપણે એફ સાથે જોડીશું, બરાબર, એફ ફોર ફિશ. પછી આ શું છે? કેટ. તો આપણે સી સાથે જોડીશું. સી ક્યાં છે? આરળ, બરાબર. પછી આ શું છે? હેડ. એચ ફોર હેડ. એચ ક્યાં છે શોધો? અહીંયા એચ, બરાબર, આરળ, બરાબર. તો એચ ફોર હેડ. પછી આ શું છે? ડોગ. ડી ફોર ડોગ એટલે આપણે ડી સાથે જોડીશું, બરાબર. સમજ પડી? હવે આપણી ચોપડી પૂરી થઈ ગઈ, બરાબર ને? જો પૂરી થઈ ગઈ ને, હવે બધું તમે જેટલું તમારું બાકી હોય બધું લેસન પૂરું કરી દેજો, હા ને? પછી તમારી ચોપડી ચેક કરવા મંગાવીશું.